પાડીને ચાર બંધ મકાનોના ગતરોજ તાળા તૂટ્યાની ઘટના પ્રકાશમાં આવતા પારડી પોલીસ દોડતી થઈ હતી. ચોરોએ ફક્ત બંધ ઘરોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો. ચાર મકાન પૈકી ચોરોને એક જ મકાનમાં ચોરી કરવામાં સફળતા મળી હતી. પારડી શહેરમાં નૂતન નગર પાછળ રહેતા સવિતાબેન બલ્લુભાઈ પરમાર મુંબઈ ખાતે તેની દીકરીને ત્યાં ઘર બંધ કરીને ગયા હતા, જે ઘરને ચોર તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમના ઘરની બારીની ગ્રીલ તોડીને ચોરોએ ચોરી કરી હતી. પરંતુ સવિતાબેન મુંબઈ હોવાથી શું ચોરાયું તે બહાર આવ્યું ન હતું. આ સાથે રેટલાવમાં બાલાજી કોમ્પ્લેક્સમાં પણ બુધવારના ધૂળ દિવસે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ફ્લેટ નંબર 105માં રહેતા દિલીપ ડાયાભાઈ પ્રજાપતિ અને બાજુમાં કમલેશભાઈનો ફ્લેટ નંબર 104માં પણ ચોરીનો પ્રયાસ કરાયો હતો. કમલેશભાઈના ફ્લેટમાં ચોરોને કશું હાથ ન લાગ્યું. તેમજ પારડી ખોડિયાર નગરના કેવલ પંકજભાઈ ભગતના બંધ પરિશ્રમ નામના બંગલામાં પણ તસ્કરો ઘૂસ્યા અને ચોરોને માત્ર બે ટાઇટન ઘડિયાળ હાથ લાગ્યા હતા. ચોરીની ફરિયાદ તેઓએ ન કરી હતી. પોલીસ સ્થળ પર આવીને વિગત લીધી હતી. ઘટના અંગે પારડી પોલીસને જાણ કરાતા પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમની મદદ લઈને ચોરો સુધી પહોંચવાનું પગેરું શોધી રહી છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.